नमस्कार समाचारों साथे हूँ छू दिलन। सौ प्रथम बात करिए राजकोट नी। अहीं बेड़ी मार्केटिंग यार्ड ना राजकारण मा एक नवो वळांक आव्यो छे। राजकोट मार्केट यार्ड ना कमिशन एजेंट एसोसिएशन ना प्रमुखे राजीनामु आप्यु। प्रमुख अतुल कामाणी अने उपप्रमुख किशोर दोंगाए राजीनामु आप्यु छे। लांबा समय थी चालता विवाद बाद बन्ने राजीनामु आपी दीधो छे। तो मार्केटिंग यार्ड ना राजकारण मा एक नवो वळांक सामे आव्यो छे। बेड़ी मार्केटिंग यार्डना राजकारणमां गरमावो आव्यो। राजकोट मार्केट यार्डना कमिशन एजेंट एसोसिएशनना प्रमुखे राजीनामुं आप्युं। प्रमुख अतुल कामाणी अने उपप्रमुख किशोर दोंगाए राजीनामुं आपी दीधुं छे। लांबा समयथी चालता विवाद बाद बंने राजीनामुं आपी दीधुं छे। तो मार्केटिंग यार्डना राजकारणमां आ वळांक सामे आव्यो छे। बेड़ी मार्केटिंग यार्डना राजकारणमां नवो वळांक जोवा मळ्यो। राजकोट मार्केट यार्डना कमिशन एजेंट एसोसिएशनना प्रमुखे राजीनामु आप्यु। प्रमुख अतुल कामाणी अने उपप्रमुख किशोर दोंगाए राजीनामु आपी दीधुं छे। लांबा समयथी चालता विवाद बाद आ बंने राजीनामु आप्यु छे। उल्लेखनीय छे के नौ दिवसथी अहीं वेपारीओए बंध पाड्यो हतो अने हवे आजे ज जणसीनी खरीदवेच शरू करवामां आवी हती। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રક્ષિત, માર્કેટિંગ યાર્ડના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે। કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખે અને ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। શું કારણ છે અને કેવો વળાંક અહીંના રાજકારણમાં જોવા મળી રહ્યો છે? જીલેન, ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે તે ક્યાંક ને ક્યાંક છે તે વિવાદોની અંદર છે તે જોવા મળતું હોય છે। સૌ પ્રથમ મચ્છરોના ત્રાસથી છે તે આમની અંદર છે તે આંદોલનની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ રાજકારણ છે તે આ માર્કેટિંગ યાર્ડની અંદર છે તે રંગ પકડ્યો હતો અને અલગ અલગ સૂર છે તે જોવા મળતા હતા। જે રીતે નવ દિવસ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર છે તે હડતાલ રહી હતી અને હડતાલના પગલે ક્યાંક કહી શકાય કે નવમા દિવસે છે તે રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક લાલ આંખ કરી હોય તેવું સામે આવ્યું હતું। ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા છે તે કમિશન એજન્ટના પ્રમુખ અતુલ કામાણી તેમજ ઉપપ્રમુખ કિશોર દોંગા અને જે યાર્ડના ડિરેક્ટર છે વલ્લભ પાંચાડી તેમના વિરુદ્ધ છે તે એક નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી હતી અને સાથે જે તેમની જે ઓફિસ છે તેમને સીલ કરી દીધી હતી। જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી આ નોટિસની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે કમિશન એજન્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ છે તે લોકો છે તે ક્યાંક ને ક્યાંક યાર્ડની વિરુદ્ધ રહી અને કાર્યવાહી કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે યાર્ડની જે કામગીરી છે તેમની અંદર ખલેલ પહોંચાડી રહ્યા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ હડતાલ સમેટવા માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવતો। જો કે જે કમિશન એજન્ટના જે તમામ જે આગેવાનો અને જે નેતાઓ હતા તેમના દ્વારા છે તે ગઈકાલે મુખ્યમંત્રી સાથે વાતચીત કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ આજથી યાર્ડ છે તે સરકોમાં આજથી તમામ જે પડતર જે માલ હતો તેમની હરાજી કરવામાં આવી હતી અને આજે સાંજથી છે તે નવા માલની આવક થશે અને આવતીકાલથી નવા માલની હરાજી પણ થશે, પરંતુ આ તમામની વચ્ચે છે તે ક્યાંક ને ક્યાંક આજરોજ અતુલ કામાણી અને તેમની સાથે ઉપપ્રમુખ કિશોર દોંગાએ છે તે પોતાના સ્વૈચ્છિક રીતે છે તે રાજીનામું આપ્યું છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે રીતે તેઓને આ તમામ આંદોલનની અંદર દોષિત ગણવામાં આવે છે અને તેઓ યાર્ડની વિરુદ્ધ કાર્યવાહી કરતા હોવાનું કહેવામાં આવ્યું છે અને જેના કારણે ક્યાંક તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને ત્યારે આ તમામની વચ્ચે છે તે નવું રાજકારણ જોવા મળ્યું છે। કારણ કે ગઈકાલે પણ જે યાર્ડના વાઇસ ચેરમેન છે હરદેવસિંહ જાડેજા રાજીનામું આપ્યું છે, તો કયા કારણોસર તમે રાજીનામું આપ્યું છે, શું તમારો રોષ છે? સૌ પ્રથમ તો રાજીનામું આપવાનું કારણ હું તમને કહું તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી દલાલ મંડળ એક્ટિવ હતું, નાના નાના પ્રશ્નોથી લઈ અને મોટા પ્રશ્નો ઉકેલ કરવા માટે દલાલ મંડળ સક્ષમ હતું। ત્યારબાદ જયારે મચ્છર માટેનું આંદોલન કરવામાં આવ્યું, અમારી ઉપર 32 વ્યક્તિઓ ઉપર કેસ કરવામાં આવ્યા, મુખ્યમંત્રી શ્રી અંગત રથ લઈ અને જે ગાંડીવેલ દૂર કરવાનો જે મશીનરી મોકલી અત્યારે કામગીરી ચાલુ કરી દેવામાં આવી, પરંતુ અમને 4-5 વ્યક્તિઓને દોષિત ગણવામાં આવે છે। અવારનવાર આ લોકો આંદોલન કરી અને હડતાલ પાડી અને યાર્ડને બંધ રાખવામાં જે વાત કરવામાં આવે છે, એ ઉપરાંત ગઈકાલે અમારી ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા અને દલાલ મંડળનું વિસ્તરણ કરવાને સત્તાધીશો દ્વારા જે અનુરોધ કરવામાં આવ્યો એ જોઈ કે દલાલ મંડળ જ અસ્તિત્વ ન રહેતું હોય તો પ્રમુખ ઉપપ્રમુખની કોઈ જવાબદારી રહેતી નથી, હવે પછી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા દલાલ મંડળનું જે કામકાજ હતું એ સંભાળી લેવા માટે થઈ અત્યારે અહીંયા અમારી ઓફિસે યાર્ડના અધિકારીઓને બેસાડી દેવામાં આવ્યા છે। એટલે દલાલ મંડળનું અસ્તિત્વ ન રહે તો પ્રમુખ ઉપપ્રમુખની કોઈ જરૂરિયાત ન હોય અને અંગત મારા પારિવારિક પ્રશ્નોને લઈ અને હું ટાઈમ પણ આપી શકતો ન હોવાના કારણે
અત્યારે મેં અને કિશોરભાઈ ડોંગાએ રાજીનામું આપેલ છે. જી આભાર. સી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો જે રીતે કમિશન એજન્ટના પ્રમુખ વાત કરી રહ્યા છે, અતુલ કામાણીએ જણાવ્યું છે કે તેમણે રાજીનામું આપ્યું છે, સાથે સાથે ઉપપ્રમુખ અજીત ડોંગાએ પણ રાજીનામું આપ્યું છે. તો અત્યારે રાજકારણ નવું વળાંક લઈ રહ્યું છે. રાજકોટ બેડીયાર્ડની અંદર 9 દિવસથી મચ્છરોના ત્રાસને કારણે જે રીતે લડત ચલાવવામાં આવી, 9 દિવસ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું, ત્યારબાદ આજથી અહીં ખરીદ અને લેવેચ શરૂ કરવામાં આવી છે, ત્યારે આ નવો વળાંક સામે આવ્યો છે.